સુરત શહેરની જૂની કલેક્ટર ઓફિસ ખાતે કાર્યરત કુંભાણીની કાર્યપદ્ધતિથી અસંતુષ્ટ વિધવા મહિલાઓએ અસંતોષ વ્યક્ત કર્યો હતો અને કુંભાણીની ટ્રાન્સફરની માંગણી કરી હતી. પતિને ગુમાવ્યા બાદ વિધવા મહિલાનો આશ્રય માત્ર પેન્શન હોય છે, પરંતુ જૂની કલેક્ટર ઓફિસે કાર્યકર્તા કુંભાણી સાહેબ વિધવા મહિલાને કોઈને કોઈ બહાન હેઠળ પેન્શન અટકાવતા હોય છે અને અમાન્ય કૃત્ય કરી રહ્યા હોય છે અને ખરેખર પીડાજનક છે. અરજદાર મુનિરાબાનો અબ્દુલ ગની મસાલાવાલા વિષય આ વૃદ્ધ પ્રેન્ટવાને વિધવા બહેનોને થતી હેરાનગીતી માટે અમે કતારગામ સર્કલ પાસે આવેલા છીએ. તે મેન સાહેબ કુંભાણી હેરાન કરે છે. બે વર્ષથી આપેલી અરજીઓના નિકાલ થતા નથી વિધવા બહેનોને, ને જેના પૈસા પણ આ ડોહીમાના બંધ થયેલા છે. ખેરુનિશા હાસમભેગના એમને એક વર્ષ ઉપર થઈ ગયો, તો એમ કે ચાયની 6 મહિનાના અંદર જ થાય એવું કોઈ નિયમ નથી ને કોઈ કાગળ પર લખીને નથી આપેલું કે 6 મહિના. એવી રીતે પરેશાન કરતો આ કુંભાણી સાહેબ કલેક્ટર સાહેબને દેખાય કે આવા હેરાન કરતા સાહેબોને તાત્કાલિક બદલી કરવા માંગ કરો, અમારી એ છે. ઉલ્લેખનીય છે કે 2 વર્ષ પહેલા આપેલા અરજીનો નિકાલ થયો નથી. આઈડી પ્રૂફ આપવા છતાં ઘણી મહિલાને 2 મહિના વીત્યા બાદ પણ પેન્શન મળ્યું નથી. વિધવા મહિલાને નિશાસાને કુંભાણીને ભારે પડશે, તેમની તાત્કાલિક બીજે ટ્રાન્સફર કરાય તેવી માંગણી વિધવા મહિલાઓ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.